નમસ્કાર, હું જયેશ મોદી, ન્યૂઝ ફોકસમાં આપનું સ્વાગત કરું છું. શિક્ષક દિન, ગણેશ ચતુર્થી અને સંવત્સરીની આપ સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. G20 શિખર સંમેલનનું સમાપન થતા ચીનના હેંગઝાઉ શહેરથી સ્વદેશ માટે રવાના થયા પ્રધાનમંત્રી મોદી. વિશ્વ અર્થતંત્ર ઉપર આધિપત્ય ભોગવતા તવંગર દેશ પાસે પોતાની આર્થિક તાકાતનો સ્વીકાર કરાવવામાં સફળ રહ્યું ભારત. ત્રાસવાદનો પ્રતિકાર કરવા માટે વૈશ્વિક એકતા રચવાનો કોલ આપતું ભારત. પ્રધાનમંત્રીએ પાડોશી દેશનું નામ લીધા વગર કહ્યું, ત્રાસવાદનો ઉછેર કરતા દેશને ગણો માનવજાતના દુશ્મન. કાળા નાણાંને ડામવા પણ કરી અપીલ. કાશ્મીર ખીણમાં ટકાઉ શાંતિનો ઉપાય શોધવા ગયેલા સર્વપક્ષ પ્રતિનિધિમંડળ સાથે વાતચીતના ઇનકાર બદલ હુરિયતની ટીકા કરતા ગૃહમંત્રી રાજનાથસિંહ, ઇન્સાનિયત અને જમહુરિયતના દાયરામાં વાતચીતની તૈયારી સાથે કહ્યું, કાશ્મીર ભારતનું હતું, છે અને રહેશે. ભાવિ પેઢીના ભણતર માટે શિક્ષણના આજીવન ભેખધારી બનેલા બિરલાનું ગુજરાત વતી સન્માન કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી. ઉમદા વ્યવસાય તરીકે શિક્ષણ ક્ષેત્રની પવિત્રતાનું પાલન કરવાની નૈતિક જવાબદારી અદા કરવા સૌ કોઈને મુખ્યમંત્રીએ કરી અપીલ. સનદી અધિકારીના સમકક્ષ પગાર શિક્ષકને પણ મળતો હોય તેવી આદર્શ અપેક્ષા રજૂ કરતા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, શ્રેષ્ઠ શિક્ષકનું બહુમાન કરતા તેમણે કહ્યું, ભણતા બાળકને હસાવે અને રમાડે શિક્ષક. વિઘ્નહર્તા ગણપતિનું ઘેર ઘેર સ્થાપન થતા 10 દિવસ હવે ગણેશમય બનશે ગુજરાત. સાર્વજનિક ગણેશ ઉત્સવની ઠેર ઠેર બોલબાલા વધતા શોભાયાત્રા અને જાગજમાળ ભર્યા પંડાલની જાહોજલાલી વડે ગણેશ વંદના કરતું થયું છે ગુજરાત. ક્ષમાપના આપવાના સર્વોચ્ચ ભાવનો મહિમા કરતી સંવત્સરી સાથે પર્યુષણના પાવન પર્વનું સમાપન થયું. પ્રધાનમંત્રી તથા મુખ્યમંત્રીએ જૈન સમાજને પાઠવ્યા ઈચ્છામી દુકડમ. ન્યૂઝ ફોકસની શરૂઆત કરીએ પ્રધાનમંત્રીના ચીન પ્રવાસથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G20 સમિટમાં ભાગ લીધા બાદ સ્વદેશ માટે રવાના થયા છે. G20 શિખર સંમેલનમાં સોમવારે અંતિમ સેશનમાં પીએમ મોદી આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભારતે આતંકવાદ મુદ્દે શૂન્ય સહિષ્ણુતા અપનાવી છે. આ સાથે પીએમ મોદીએ કહ્યું કે આતંકને સમર્થન આપનારા દેશોને અલગ છોડી દેવામાં આવે અને તેમના પર પ્રતિબંધ લગાવવામાં આવે. આ સાથે પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી કે સૌ આતંકવાદની સામે સાથે મળીને કાર્યવાહી કરે. પાકિસ્તાનનું નામ લીધા વિના જ પીએમ મોદીએ કહ્યું કે સાઉથ એશિયામાં માત્ર એક જ દેશ અમારા વિસ્તારમાં આતંકવાદ ફેલાવવામાં એજન્ટનું કામ કરે છે. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકારો માટે ઝીરો ટોલરન્સ થવું સૌથી વધુ જરૂરી છે. આમ થવાથી ભ્રષ્ટાચાર, બ્લેક મની અને ટેક્સ ચોરી રોકી શકાય છે અને આર્થિક વિકાસ સાધવામાં મદદ મળી શકે છે. સાથે જ પીએમ મોદીએ કહ્યું કે G20 દેશોના કરાર અને પોલિસીની ખામીઓ દૂર કરવા પર ફોકસ કરવું જરૂરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ G20 દેશોના શિખર મંત્રણા પહેલા અલગ અલગ દેશોના નેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ જુદા જુદા દેશો સાથે વ્યૂહાત્મક ભાગીદારી અંગે મહત્વની ચર્ચા વિચારણા કરી હતી. જોઈએ ખાસ રિપોર્ટ. જુદા જુદા દેશોના પ્રમુખો સાથે દ્વિપક્ષીય સંબંધો ઉપર ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિટનના પ્રધાનમંત્રી થેરેસા મે સાથે મુલાકાત કરી હતી. આ બંને નેતાઓની આ પ્રથમ મુલાકાત હતી. બંને નેતાઓએ યુરોપીય સંઘથી બ્રિટનના અલગ થવાના નિર્ણયને ધ્યાને રાખી દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવાના ઉપાયો પર ચર્ચા કરી હતી. પ્રાઇમ મિનિસ્ટર સજેશન્સ ઓન ફર્ધર સ્ટ્રેન્થનિંગ ધ પાર્ટનરશિપ, પર્ટિક્યુલરલી ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ટાઈઝ. ઇન ધીસ કોન્ટેક્સ્ટ હી રેફર્ડ ટુ ધ રીસેન્ટ લોન્ચ ઓફ ધી HSBC કોર્પોરેટ રૂટી બોન્ડ ઓન ધ લંડન સ્ટોક એક્સચેન્જ, વિચ હેઝ બીન વેરી સક્સેસફુલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના પ્રધાનમંત્રી ફ્રાન્સવા ઓલાંદે સાથે પણ મુલાકાત કરી હતી. આ પ્રસંગે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, વિદેશ સચિવ એસ જયશંકર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે માહિતી આપતા જણાવ્યું હતું કે આ બેઠકમાં બંને દેશના નેતાઓએ વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવ્યું છે.
ત્યારબાદ પીએમ મોદીએ તુર્કીના રાષ્ટ્રપ્રમુખ સાથે પણ મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં દ્વિપક્ષીય સંબંધોને નવું સ્વરૂપ આપવા ઉપર ચર્ચા કરી હતી. આ સાથે પ્રધાનમંત્રી હંગઝોઉમાં આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરી હતી. આમ G20 સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીન સહિત ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ અને સાઉદી અરબના રાષ્ટ્રપ્રમુખ સાથે મહત્વની મંત્રણા કરી હતી. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર. કાશ્મીર ખીણમાં શાંતિ સ્થપાય તેવો કાયમી ઉપાય શોધવા ત્યાં ગયેલા સર્વપક્ષ પ્રતિનિધિમંડળને હુરિયત નેતાઓનો કડવો અનુભવ થતા ગૃહમંત્રીએ કડક ટીકા કરી છે. તેમણે કહ્યું છે કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હતું, છે અને રહેશે તે ભાવના પ્રત્યેક દેશવાસીની છે. મોદી સરકાર શાંતિ માટે ઇન્સાનિયત અને જમહૂરિયતના પાયા ઉપર કોઈપણ સાથે વાતચીત કરવા તૈયાર છે. તો બીજી બાજુ ખીણ પ્રદેશમાં જનસંવાદની કોશિશ બાદ સર્વપક્ષ પ્રતિનિધિમંડળ શ્રીનગરના રોકાણ આટોપી જમ્મુ આવ્યું છે. સમગ્ર રાજ્યમાં અમન ચેનની આબોહવા બંધાય તેવી ભાવના સાથે કાશ્મીરી અવામના વિવિધ વર્ગ સાથે જમ્મુમાં પણ વાતચીત યોજાઈ છે. આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યપાલ ઓપી કોહલી તથા વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરાની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવાનો સમારંભ યોજાયો હતો. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારંભમાં 42 શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ આજના દિવસ સંદર્ભે જણાવ્યું હતું કે શિક્ષકો આ કામને ઉમદા વ્યવસાય તરીકે લે, કારણ કે ભવિષ્ય નિર્માણની બહુ મોટી જવાબદારી શિક્ષકોના શિરે છે. શિક્ષકો એ ઉમદા વ્યવસાય તરીકે એ શિક્ષકો કામગીરી કરે અને ભવિષ્યની પેઢીનું નિર્માણ એ બહુ મોટી જવાબદારી એમના ઉપર છે. એ આજના શિક્ષક દિવસ નિમિત્તે એક શ્રેષ્ઠ કામગીરી કરે એ પ્રકારનું સંદેશ. મારું જીવન સાર્થક થઈ ગયું છે, ભલે હું અપંગ છું છતો પણ મને બહુ બહુ જ મોટી સિદ્ધિ મળેલી છે. જિલ્લાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ મળેલો છે, બેસ્ટ ઇનોવેટેચરનો જિલ્લાનો મળેલો છે, રાજ્યનો બેસ્ટ ઇનોવેટિવ ટીચરનો એવોર્ડ મળેલો છે અને આ ચોથો. કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલાની હાજરીમાં વડોદરા ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કાર્યક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર રાધાકૃષ્ણનને આદરાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બોલતા મંત્રી રૂપાલાએ જણાવ્યું હતું કે શિક્ષકને પણ આઈએએસની સમકક્ષ પગાર મળવો જોઈએ. જોકે તેમણે નુક્તેચીની પણ કરી હતી કે પગાર પંચ કે અન્ય સાધન સુવિધાની ચિંતામાં શિક્ષણ ન બગડવું જોઈએ. તેમજ ઉમેર્યું હતું કે ગુરુપદની ગરિમા વધારવાની સાથે શિક્ષકો વિદ્યાર્થીઓને ક્ષમતા પ્રમાણે લક્ષ્યભેદ કરતા શીખવે. આ પ્રસંગે ખેલ રાજ્યમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, મેયર ભરત ડાંગર, સાંસદ રંજનબેન સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં શ્રેષ્ઠ શિક્ષકો, શ્રેષ્ઠ શાળાઓને તેમજ 60 જેટલા નિવૃત્ત શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ શિક્ષકો જે કામગીરી કરે છે એનાથી એમને સુંદર કામગીરી કરનાર શિક્ષકોનું સન્માન થાય છે અને એનું એને જીવનભરનું સંભાળવું હોય છે. શિક્ષકનો એ રોલ હોવો જોઈએ કે આજનું બાળક વર્ગમાં ખંડમાં જે અભ્યાસ કરે છે એ આવતીકાલે ફક્ત ભારત જ નહીં એ વિશ્વનો એક મહાન માનવ બને એના માટે શિક્ષણની સાથે સાથે સુસંસ્કારોનું સિંચન કરવું જોઈએ. આપ સૌના માધ્યમથી આપણા રાજ્યના અને દેશભરના શિક્ષકોને વંદના કરું છું, ગુરુજનોને પ્રણામ કરું છું. ભારત જગતગુરુ બને એ દિશામાં આ સૌ ગુરુજનોના આશીષ આપણને સૌને મળતા રહે એવી શુભકામના. ભારતના બીજા રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ ભારતભરમાં શિક્ષક દિવસ તરીકે ઉજવાયો હતો, ત્યારે આજે રાજ્ય તથા દેશમાં વિશિષ્ટ કાર્યક્રમો સાથે ડોક્ટર રાધાકૃષ્ણના 128મા જન્મદિવસે વિવિધ કાર્યક્રમો આયોજિત થયા હતા. આવો જોઈએ આ કાર્યક્રમોની એક ઝલક. રાજનીતિજ્ઞ ચાણક્યની પ્રખ્યાત ઉક્તિ છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ. સમાજમાં ઉચ્ચ મૂલ્યો અને જીવન ઘડતરના પાઠ ભણાવતા શિક્ષકોના ઉત્કૃષ્ટ યોગદાનને આજે વિવિધ રીતે બિરદાવવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જી તથા પ્રધાનમંત્રી મોદીએ શિક્ષક દિવસની શુભેચ્છાઓ આપી હતી. રાષ્ટ્રપતિ મુખર્જીએ આજે રાષ્ટ્રપતિ એસ્ટેટમાં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સર્વોદય વિદ્યાલયમાં ધોરણ 11 તથા 12ના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધતા જણાવ્યું હતું કે આ એવો અવસર છે જ્યારે રાષ્ટ્રીય નિર્માણમાં આપણે શિક્ષકોના સમર્પણને એક ઓળખ આપીએ છીએ. This job of nation building
training the minds of the young people, boys and girls, are being done by you. That's why you are gurus. One of the very important contribution of Indian civilization to the world is the Guru Shishya Parampara, the tradition which we had. આજે વિજ્ઞાન ભવન ખાતે આયોજિત રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારના સમારંભમાં 346 ઉત્તમ શિક્ષકોને રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. પુરસ્કારથી સન્માનિત થનારા શિક્ષકને રજતચંદ્રકની સાથે સાથે પ્રમાણપત્ર તેમજ 50,000 રૂપિયાની રાશિ આપવામાં આવે છે. ગુજરાતમાં છોટાઉદેપુર ખાતે જિલ્લામાં 5 વર્ષ પૂર્ણ કરતા હોય તેવા 124 શિક્ષકોને પૂરા પગારના ઓર્ડર આપી શિક્ષક દિવસની વિશેષ ભેટ આપવામાં આવી હતી. તો સાથોસાથ રાજ્યમાં જિલ્લા તથા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં ક્વાંટના કાંતાબેન રાઠવાને શાલ તેમજ 15,000 રૂપિયા, તેમજ પાવી જેતપુર તાલુકાના માલતીબેન દેસાઈને રૂપિયા 5,000 તથા શાલ ઓઢાડીને સાંસદ રામસિંહ રાઠવા તથા વન અને આદિજાતિ મંત્રી શબ્દશરણ તડવીના હસ્તે ઉત્તમ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. 25 વર્ષથી સેવા બજાવું છું, એમાં 10 વર્ષથી મુખ્ય શિક્ષક તરીકે સેવા બજાવું છું. ત્યાં જે સર્વ શિક્ષા અભિયાન આવેલી છે પ્રવૃત્તિઓ, એ દરેક પ્રવૃત્તિઓ સ્થળ પ્રવેશોત્સવ, બાળકોનું નામાંકન અને સાક્ષરતા દર અને જે ગ્રેડેશન પદ્ધતિ છે અને એની અંદર હું એગ્રેસર રહીને જે કામ કર્યું છે એના હિસાબે મને જિલ્લાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત કરવામાં આવેલા છે. જેને તક મળે છે અને જે તક ઝડપીને સરસ કાર્ય કરે છે એ સન્માનને પાત્ર બને છે. આમે આ શિક્ષક તરીકે આમાં મેં યોગ ક્ષેત્રે, આધ્યાત્મિક ક્ષેત્રે અને બીજા તમામ ક્ષેત્રે મેં ખૂબ સુંદર કામગીરી કરી છે અને એના પ્રતિકાર રૂપે મને જે સન્માનિત કરવામાં આવી છે, જે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ મને મળ્યો છે તે બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું. ગરીબ આદિવાસી લોકોના ઉત્થાન માટે શિક્ષણ ખૂબ મહત્વનો ભાગ ભજવે એવા સમયે જ્યારે અહીંયા ઊંડાણના વિસ્તારની અંદર ખૂબ સારી સેવા શિક્ષક તરીકે બજાવી હોય અને સમાજના ઉત્થાનની ખૂબ મહત્વની કામગીરી કરી હોય તો સમાજ તરીકે આપણી બધાની જવાબદારી છે કે આવા શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરીએ. તો રાજપીપળામાં પણ નર્મદા જિલ્લાના પ્રભારી તથા રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં 28 નિવૃત્ત શિક્ષકો તથા કાર્યરત 2 શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે સારી પ્રગતિ થઈ છે અને જિલ્લાની 75 જેટલી શાળાઓ સર્વશ્રેષ્ઠ શાળાઓ બની છે. નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે શિક્ષકોને સન્માનિત કરવાના કાર્યક્રમમાં જિલ્લાના પ્રભારી ઈશ્વરસિંહ પટેલના હસ્તે નવસારીમાં નિવૃત્ત શિક્ષકોને શાલ ઉડાડી સન્માનિત કરાયા હતા. તેમજ ચીખલીના પુષ્પાબેન પટેલ, ચુરામલાના સુરેશભાઈ પટેલ સહિતના જામલિયાના નટવરભાઈ પટેલ તથા ખેરગામના ચંદનબેન દેશમુખને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. આણંદમાં પણ શિક્ષકોનું બહુમાન ખાણ, ખનિજ અને ઉદ્યોગ તથા નાણામંત્રી રોહિતભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લાની ભડકત પ્રાથમિક શાળાના નંદુલાલ પટેલ તથા તાલુકા કક્ષાએ સુરકુવાના સુભાષચંદ્ર પટેલ, કનુભાઈ મકવાણા, વિનયકુમાર શર્માને પણ ઉત્તમ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમ મનુષ્ય તું બડા મહાન હૈ, એમ શિક્ષક પણ તું બડા મહાન હૈ. આ દેશના ઘડતરમાં સૌથી મહત્વનું યોગદાન જો કોઈ આપી શકવાની શક્તિ ધરાવતો હોય તો એ શિક્ષક છે. બાળકનામાં ઘડતરની સાથે ભણતર અને સંસ્કારના સિંચન જો કરી શકે એવી કોઈ વ્યક્તિ હોય તો એ શિક્ષક છે. વિદ્યાર્થીઓના ઘડતર માટે સતત કામ કરતા અને ક્યારેક તો શિષ્ય માટે આજીવન ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ બની રહેતા શિક્ષકોએ પણ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત થઈને કૃતજ્ઞતા અને પોતાના કાર્યની સાર્થકતા અનુભવી હતી. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલા વડોદરાની મુલાકાતે હતા. વડોદરા બીજેપીના 200 જેટલા કાર્યકર્તાઓ સાથે ટિફિન બેઠક યોજી હતી. આ બેઠકમાં કાર્યકર્તાઓ ઘેરથી ટિફિનમાં ભોજન લાવ્યા હતા અને સાથે મળીને ભોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, ખેલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સહિત ધારાસભ્યો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શેત્રુંજય પર્વતની કંદરામાં વસેલા સુપ્રસિદ્ધ જૈન તીર્થ પાલીતાણામાં સત્ય, અહિંસા અને મોક્ષની ગાથા ગવાય છે ત્યારે પર્વાધિરાજ પર્યુષણની ઉજવણી માટે હજારોની સંખ્યામાં શ્રાવકો ઉમટ્યા છે. પર્યુષણ પર્વના 8 દિવસ ભગવંતો અને મુનિવરનું સાનિધ્યના ચૂકતા શ્રાવકો પોતાના પુણ્યનું ભાથું કઠોર તપ સાધનાથી એકત્ર કરી રહ્યા છે. જૈન ધર્મમાં થતા કઠોર તપમાં માર્ગ શ્રમણમાં 15 ઉપવાસ, 11 ઉપવાસ, 8 અઠમ, એકાસના,
પ્યાસરાની શ્રાવકો યથાશક્તિ તપસ્યા કરે છે. ઉપરાંત ચોખાથી વિવિધ પ્રકારની રંગોળી અને દેરાસરોમાં લાઇટના બદલે ચોખ્ખા ઘીના દીવાથી અજવાળા પાથરે છે. ધર્મના સિદ્ધાંત પ્રમાણે સૂક્ષ્મ જીવની પણ હત્યા ના થાય તેની પૂરી કાળજી રાખવામાં આવે છે. મન, વચન અને કર્મથી તથા પર્યુષણ જીનેન્દ્રના સાનિધ્ય સમાન માનવામાં આવે છે. कुल में जन्म हुआ है और पालितना जैन धर्म का बहुत चुना महातीर्थ के उसको बोलते हैं और मैं पजेश्वर में आया हूं. यहां की महिमा अपरंपार है और मुझे बहुत ही यह प्रफुल्लित हूं, बहुत अच्छा लगता है. और जैन धर्म एक सबको अहिंसा का पाठ सिखाता है, सबको मिलजुल कर रहना सिखाता है. कोई पण कार्यने व्यवस्थित रीते निर्विघ्नपूर्वक संपन्न करवा माटे सौप्रथम श्री गणेशजीनी वंदना ने अर्चनानुं विधान छे. तेथी सनातन धर्ममां सौप्रथम श्री गणेशजीनी पूजाथी ज कोई कार्यनी शरूआत थाय छे. दुंदाड़ा देवने बुद्धि, समृद्धि अने सौभाग्यना देव तरीके पूजवामां आवे छे, त्यारे विघ्नहर्ता मूषक पर सवार थईने भक्तोना दुःख दूर करवा आवी गया छे. એટલે કે ગણેશ ચતુર્થી ભાદરવા માસની ચતુર્થીના દિવસથી અનંત ચૌદશ સુધી એટલે કે 10 દિવસ સુધી ગણેશોત્સવ મનાવવામાં આવે છે, ત્યારે આજે સમગ્ર દેશ સહિત રાજ્યમાં ગણેશ ચતુર્થીની ધૂમ છે. ગણપતિ બાપ્પા મોરિયા, ગણપતિ બાપ્પા મોરિયાના નાચ સાથે શ્રીજીના ભક્તો ગણેશજીની સ્થાપના કરી રહ્યા છે. આ વર્ષે અમદાવાદ શહેરમાં મુંબઈના લાલબાગ ચોરાજાની જેમ અમદાવાદ ચોરાજાની સ્થાપના કરવામાં આવી છે. સજાનંદ કોલેજ પાસે અમદાવાદ ચોરાજાની શાહી ઠાટ સાથે સ્થાપના કરવામાં આવી હતી. મહોત્સવમાં ગજરાત સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે દૃશ્યો નિહાળી સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. વિઘ્નહર્તા તો બધે પહેલેથી પ્રસિદ્ધ હતા જ, પણ મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રીયન લોકો વધારે પૂજતા હતા અને ત્યાંના લાલબાગના રાજા જે રીતે લોકોને આશીર્વાદ આપીને ખૂબ જ ફેમસ થયા વર્લ્ડવાઇડ, એવી રીતે અમે લોકો પણ અહીંયા આગળ એ જ પ્રયાસ કર્યો છે કે અમદાવાદના રાજા જે અત્યારે ખૂબ જ પ્રસિદ્ધ થયા છે અને લાખો લોકો દર્શન કરવા આવે છે, એટલે ભગવાન તો બધે એક જ છે, ત્યાં કહો, અહીંયા કહો કે અમેરિકામાં કહો, એટલે જે લોકોને જેવી શ્રદ્ધા, પણ લોકો દર્શન કરીને ખૂબ જ સારા આશીર્વાદ મેળવે છે અને હવે પહેલાના પ્રમાણમાં ઘણા લોકો વધારે ગણપતિ દાદાની સ્થાપના કરતા રહ્યા છે. મહેસાણાના ફુવારા પાસે આવેલ ગણપતિ મંદિરમાં છેલ્લા 40 વર્ષથી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે જિલ્લા કલેક્ટર દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી અને ત્યારબાદ ગણપતિ બાપ્પાને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. 5 દિવસીય મહોત્સવમાં અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા યોજવામાં આવે છે. ગણેશ મહોત્સવનો પ્રારંભ થતા મહેમદાવાદ ખાતે આવેલા પ્રસિદ્ધ સિદ્ધ વિનાયક મંદિર દ્વારા આસપાસના 200 જેટલા ગામોમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ આપી ગણેશ મહોત્સવની શરૂઆત કરાઈ હતી. આ સાથે મંદિરના સંસ્થાપક નરેન્દ્રભાઈ પુરોહિત દ્વારા ગામના યુવાનોને વ્યસન મુક્તિનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. આની પાછળનો આશય એક કે 10 દિવસ માટે સમગ્ર તાલુકો ગણેશમય બની જાય એની પાછળની આ ભાવના છે. અને એ દરમિયાન ત્યાં આગળ 10 દિવસ દરમિયાનના પીરિયડની અંદર લોકો વધુમાં વધુ વ્યસનમુક્ત થાય એની પાછળની આ પ્રયોજન છે, એની પાછળનો આ આશય છે. ધ્રાગધ્રામાં આવેલ એકદંત ગણપતિ મંદિરમાં બાપ્પા પોતાના પરિવાર એટલે કે માતા પાર્વતી, પિતા શિવ, પત્ની રિદ્ધિસિદ્ધિ અને પુત્ર શુભલાભ સાથે બિરાજમાન છે. મંદિરમાં મૂર્તિની વિશેષતા એ છે કે સીધી સૂંઢવાળા દુંદાળા દેવ એ સર્પની જનોઈ ધારણ કરી છે. આવી મૂર્તિ દેશમાં બીજે ક્યાંય નથી. ત્યારે ગણેશ ચતુર્થી નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકદંત ગણપતિના દર્શન કરવા અહીં આવે છે. દેવ એકદંત છે, એમની આજુબાજુ શુદ્ધિ બુદ્ધિ બે એમની નારી છે અને સમગ્ર પરિવાર દેવનો એમના શંકર પાર્વતી સહિત અત્રે બિરાજમાન છે. અલૌકિક ઐતિહાસિક મૂર્તિના દર્શન કરવા દર વર્ષે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા માટે વિશેષ દેશ વિદેશના માણસોને અને આપણા જ ભારત વર્ષના માણસોને આહવાન અને નિમંત્રણ આપે છે. ગણપતિ દાદા એકદંત છે અને શેષનાગ ઉપર ધારણ કરેલ છે, એક જનૈ વાળા ભગવાન છે અને બધાને સુખ શાંતિ સમૃદ્ધિ આપે છે. આ દેવમાં અમને ખૂબ શ્રદ્ધા છે, અમે દર વર્ષે અચૂક અહીંયા દર્શન માટે આવીએ છીએ. ગણેશ ચતુર્થીની રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. આ માસથી શરૂ થતા ગણેશ મહોત્સવને લઈને નાના મોટા સૌ શ્રીજીના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર. રાજકોટમાં રેસક્રોસ ગ્રાઉન્ડ ખાતે ભાજપના ઉદ્દેદારો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢીને વિઘ્નહર્તાની સ્થાપના કરવામાં આવી હતી. ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન રાજકોટના આંગણે ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે. સૌ ઉત્સાહ અને ભક્તિ સાથે આ ઉત્સવમાં જોડાયા હતા.
સિદ્ધિવિનાયકના સ્થાપનમાં મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, શહેરના મેયર, ધારાસભ્ય ભાનુબેન બાબરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પંડાલની અંદર જે વ્યવસ્થામાં છે દેવોના દેવ મહાદેવ એના સુપુત્ર છે, એટલે મહાદેવનો આખો પરિવાર જયારે પૂજાય છે ત્યારે ગણપતિનું સ્થાપન હંમેશા પહેલા થતું હોય છે. આ એક જ ગણપતિ એવા છે કે જ્યાં કોઈ પણ જાતનો ફંડ ફાળો લેવામાં આવતો નથી, અને છતાં હજારોની સંખ્યામાં લોકો એનો લાભ લે છે. લોકો ગણપતિ દાદાના દર્શન કરે છે અને આવનાર દિવસોમાં ગણપતિ દાદાના આશીર્વાદ રાજકોટ ઉપર વરસતા રહીએ. સુરતની તાપી નદીને પ્રદૂષિત થતી અટકાવવા ઠેર ઠેર માટીના ગણેશનું સુરતમાં સ્થાપન કરવામાં આવ્યું છે, પરંતુ સુરતના રામપુરાના યુવક મંડળે વેસ્ટેજ તરીકે મુકાયેલી પ્લાસ્ટિકની બોટલ્સમાંથી તુંદાળા દેવની 7 ફૂટની પ્રતિમા સ્થાપિત કરી છે. આ પ્રતિમા માટે 1936 બોટલ્સ વપરાઈ છે, તેમજ ગણેશની પ્રતિમાનું વજન 22 કિલો અને 900 ગ્રામ છે. આ પ્રતિમાને બનાવવામાં 15 કલાકનો સમય લાગે છે. ગણેશ મહોત્સવમાં લાખો રૂપિયાનો ખર્ચો કરતા હોય છે, ત્યારે માત્ર 1000 રૂપિયાના ખર્ચે આ પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જામનગર નજીક સપડા ખાતે આવેલા 550 વર્ષ જૂના અને પૌરાણિક સિદ્ધિવિનાયક મંદિર ખાતે ગણેશ ચતુર્થીના પર્વે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવ્યા હતા. આજે ચતુર્થીના દિવસે ભાવિકજનો વહેલી સવારથી જ લંબોદરાયના દર્શન માટે ઠેક ઠેકાણેથી આવી પહોંચ્યા હતા અને આરતી, હવન તથા મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ પ્રસંગે અખિલ ભારતીય સાધુ સમાજના ઉપાધ્યક્ષ ઇન્દુ ભારતી બાપુ તથા અન્ય સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના પ્રાંગણમાં ભવ્ય ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પાર્વતીએ ગણેશજીનું આજે એનું પ્રાગટ્ય કર્યું છે અને આજનો દિવસ હિન્દુ સમાજની અંદર સર્વસ્ત હિન્દુ સમાજના અધિષ્ઠાન દેવ તરીકે શ્રી ગણેશ છે, પ્રથમ પૂજનીય તરીકે ગણેશ છે. એ આજે ભારત વર્ષની અંદર ભગવાન ગજાનંદ મહારાજને પ્રાર્થના કરીએ કે સર્વ ભારત વર્ષની અંદર એમની સદાય કૃપા રહે, અમી દ્રષ્ટિ રહે. અસ્તુ, ઓમ નમો નારાયણ, જય હિન્દ. આ કાર્યક્રમ આ ભોચોથ ઉજવાય છે. સિદ્ધિવિનાયક દાદાનો બહુ અહીંયા એક ટેકરી ઉપર મંદિર આવેલું છે જામનગરમાં, ત્યારે તેનો બહુ આશીર્વાદ રૂપી ફરે છે. સૌ અહીંયા દર્શન કરી અને પવિત્ર થાય છે. સિદ્ધિવિનાયક દાદા આવતા દિવસોમાં બધાને પ્રગતિ આપે અને સદબુદ્ધિ આપે અને સારું સુખમય જીવન આપે. જય ગણેશ. નાણામંત્રી અરુણ જેટલીના ધર્મપત્ની સંગીતા જેટલી આજે રાજ્યના પ્રખ્યાત યાત્રાધામ અંબાજીના દર્શન કર્યા હતા. મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ મંદિરમાં તેમણે ગણપતિના દર્શન કર્યા બાદ મા અંબાના પૂજા અર્ચના અને આરતી પણ કર્યા હતા અને ભટજી મહારાજના આશીર્વાદ પણ લીધા હતા. સંગીતા જેટલીને મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રી યંત્રની પ્રતિકૃતિ સ્મૃતિ ભેટ તરીકે આપવામાં આવી હતી. સંગીતા જેટલીએ દેશ તથા ગુજરાતમાં શાંતિ માટે પ્રાર્થના કરી હતી. રાજ્યમાં ગામનું વર્ષો જૂનું નામ બદલીને નવું નામકરણ કરવાની ઐતિહાસિક ઘટના બની હતી. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના મહમ્મદપુર ગામનું નામ છેલ્લા 20 વર્ષની માંગણીને ધ્યાને રાખીને રાજનગર કરવામાં આવ્યું છે. આ ગામમાં મુસ્લિમ વસ્તી છેલ્લા 100 વર્ષથી વસવાટ નથી કરતી, તેમ છતાં ગામનું નામ મહમ્મદપુર હોવાથી ગ્રામજનોની માંગણી હતી કે ગામના નામમાં પરિવર્તન કરવામાં આવે. આ માંગણીને રાજ્ય સરકારે મંજૂર રાખતા હવેથી મહમ્મદપુર ગામ રાજનગરના નામે ઓળખાશે. આ નિર્ણયને પગલે ગ્રામજનોમાં ખુશાલી વ્યાપી ગઈ છે. માનનીય વડાપ્રધાન અને લોકલાજના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હું ગામના સરપંચ તરીકે ગામના દરેક નાગરિકો તરફથી હું એમનો આભાર વ્યક્ત કરું છું. એમણે ઘણો મહેનત કરી અમારા ગામનું નામ બદલાવવામાં એમણે ઘણો અમને સહકાર આપ્યો. 7-8 વર્ષથી જે દરખાસ્ત ચાલતી હતી એ દરખાસ્ત ગુજરાત સરકારમાં પડી હતી, ત્યારબાદ અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરતા ફરીથી દરખાસ્ત કરીને મહેસૂલ વિભાગમાં મોકલીને સરકારશ્રીએ હકારાત્મક અભિગમ આપીને આ નામ ચેન્જ કર્યું એવું મને મીડિયા મારફતે ખબર પડી હતી અને આ તરત જ
અહીંયા ઓલપા તાલુકાની અંદર સમગ્ર લોકોની અંદર હર્ષની લાગણી થઈ અને ખાસ કરીને મોમરપર ગામવાળાએ એક દસમા તરીકે ઉજવણી કરી. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં સર્વાનુમતે એડવોકેટ ભરત વી ભગતની બાર કાઉન્સિલના ચેરમેન તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે, તો વાઇસ ચેરમેન તરીકે નલીન પટેલને ચૂંટવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે બાર કાઉન્સિલના 55 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત દલિત એડવોકેટને બહુમતીથી પસંદ કરી સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. નવનિયુક્ત ચેરમેન ભરત ભગતે જણાવ્યું હતું કે ન્યાય પ્રણાલીમાં વકીલો અને અસીલોને અગવડતા ઊભી ન થાય અને કાર્યમાં સરળતા રહે તે બાબતોને પ્રાધાન્ય આપવામાં આવશે. અમારું ફોકસ તો વેલફેર માટે અગત્યનું રહેશે. લીગલ કમિટી, લીગલ સેમિનાર અને જુનિયર વકીલોમાં એક જે આ એક્ઝામ આવી રહી છે બાર કાઉન્સિલ ઇન્ડિયાની, એ એક્ઝામમાં એમને મટીરિયલ પૂરું પડે, કેમ કે એમને વાંચવાની વધારે તકલીફ પડે છે. એટલે એ બાબતે અમે એક મટીરિયલ તૈયાર કરાવી દરેક લોકોને આપવા માટેનો એક સફળ પ્રયત્ન કરવા માગીએ છીએ. રાજ્યના પાણી પુરવઠા નાગરિક ઉડ્ડયન મંત્રી જસાભાઈ બારડ ભાવનગરના જિલ્લા પ્રભારી બન્યા બાદ પ્રથમવાર ભાવનગર આવ્યા હતા, જ્યાં ઉષ્માભેર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જસાભાઈ બારડે શિક્ષક દિવસના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લામાં પાણીના પ્રશ્નને ઉકેલવા સૌની યોજના હેઠળ ભાવનગરના ડેમને 2017 સુધી ભરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે પ્રજાની પ્રાથમિકતાઓનું ધ્યાન રાખીને આગામી સમયમાં વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે. અને 100%, કારણ કે આજે 10 ડેમ, જામનગરની પરિસ્થિતિ એવી હતી, રાજકોટની એવી હતી, સુરેન્દ્રનગરની એવી હતી, મોરબીની, આજે ચારેયમાં 10 ડેમો કમ્પ્લીટ ભરવાનું કામગીરી ચાલુ થઈ છે અને આવતા દિવસોમાં આ બધી લિંકની જે ગોઠવણ છે એ પૂરી કરવામાં આવશે અને પીવા પાણી માટે કોઈ મુશ્કેલી નહીં રહે એની ખાતરી. સોશિયલ મીડિયામાં આજે કઈ ખબર રહી ચર્ચામાં, કયા સમાચારોને લોકો વધુ પસંદ કરી રહ્યા છે અને ટ્વિટર યુટ્યુબ પર હાલનો ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે, નજર કરીએ સોશિયલ મીડિયાના હાલચાલને રજૂ કરતા આ અહેવાલ પર. રવિવારે સેન્ટર ફોર સાઇટ દ્વારા લોકોને નેત્રદાન કરવા પ્રેરિત કરવાના ઉદ્દેશ્યથી બ્લાઇન્ડ વોક આયોજિત કરવામાં આવી હતી. આ બ્લાઇન્ડ વોકનો હેશટેગ લાઇટ અ લાઇફ ના નામથી ટ્વિટર પર ટ્રેન્ડ રહ્યો હતો. આ બ્લાઇન્ડ વોક દિલ્હીના પેસિફિક મોલમાં આયોજિત કરવામાં આવી હતી. આ બાબતે ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે ટ્વીટ કર્યું હતું કે રક્તદાન કરો, મૃત્યુ બાદ આંખો દાન કરો, જ્યાં જાઓ ત્યાં ખુશી ફેલાવો. આ બાબતની જાણકારી સેન્ટર ફોર સાઇટના ટ્વિટર એકાઉન્ટ પર આપવામાં આવી હતી. આજે શિક્ષક દિન નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંડિત સર્વપલ્લી રાધાકૃષ્ણનને એક આદરણીય શિક્ષક ગણાવી શ્રદ્ધાંજલિ અર્પી હતી. રાષ્ટ્ર નિર્માણ સર્વોચ્ચ ભૂમિકામાં જોડાયેલ ભારતના તમામ શિક્ષકોના સમર્પણ અને તેમની પ્રતિબદ્ધતાને બિરદાવી હતી. આ સાથે જ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને શિવરાજસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુ, કિરણ રિજિજુ પોતાના ટ્વિટર હેન્ડલ પર પંડિત સર્વપલ્લી રાધાકૃષ્ણનને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આજે શિક્ષક દિન બાબતનો ટ્વિટર પર હેશટેગ ટીચર્સ ડે ના નામથી ટ્રેન્ડ રહ્યો હતો. નવી દિલ્હી વિજ્ઞાન ભવન ખાતે 21-23 સપ્ટેમ્બરના રોજ ઇનક્રેડિબલ ભારત પ્રવાસન ઇન્વેસ્ટર સમિટનું આયોજન કરવામાં આવશે. આ આયોજન અંગે કેન્દ્રીય મંત્રી મહેશ શર્માએ જણાવ્યું કે આઈઆઈટીઆઈઝ રોકાણકારો, નીતિ ઘડવૈયાઓ અને ભારતીય ઉદ્યોગના નેતાઓને ક્રિયા પ્રતિક્રિયા માટે વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડશે. આ ઉપરાંત અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર વગેરે રાજ્યોમાં 900 કરોડથી વધુના પ્રવાસન પ્રોજેક્ટ શરૂ કરાશે તેમ પણ જણાવ્યું. આ બાબતની જાણકારી કેન્દ્રીય મંત્રી મહેશ શર્માએ પોતાના ટ્વિટરના એકાઉન્ટ પર પોસ્ટ કરીને આપી. આ આયોજનનો ટ્રેન્ડ ટ્વિટર પર હેશટેગ IITIS ના નામથી જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા ડેસ્કથી મૌનિશ ભાવસાનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર. તો આ સાથે ન્યૂઝ ફોકસ અહીં સમાપ્ત કરીએ છીએ. મિચ્છામી દુક્કડમ.